જામનગર મહાનગરપાલિકાની દર બે માસે મળતી સામાન્ય સભા આજે સભાગૃહમાં મળી હતી આજે મળેલી સામાન્ય સભામાં સૌથી ખાસ બાબત એ રહી હતી કે જ્યારથી સામાન્ય સભાની શરૂઆત થઈ હતી ત્યારથી જ જાણે મેયર હસમુખ જેઠવાને મીડિયાના કેમેરા જોઈને એલર્જી થતી હોય તેમ વારંવાર કહી રહ્યા હતા કે કેમેરા બંધ કરો કેમેરા બંધ કરો ખરેખર તો જ્યારે સામાન્ય સભા હોય ત્યારે આજકાલથી નહીં પણ વર્ષોથી જે પ્રમાણે ચાલ્યું આવે છે તેમ મીડિયા કર્મીઓ અહીં ઉઠતા પ્રશ્નોને લોકો સમક્ષ ઉજાગર કરે છે અને સામાન્ય સભાગૃહમાં સામાન્ય લોકો પ્રતિબંધિત છે ત્યારે લોકો માટે ઉઠતા પ્રશ્નોને તટસ્થ વાચા આપવાનું કામ એકમાત્ર મીડિયા કરી રહ્યું છે આ વખતે આ સભામાં જામનગરના પ્રથમ નાગરિક મેયર હસમુખ જેઠવાને કેમેરા માટે જાણે અરુચિ હોય તેમ તેઓએ એક જ રટણ ચાલુ કરેલ કે કેમેરા બંધ કરો સામાન્ય સભામાં એજન્ડા આઇટમ નંબર સાત એટલે કે જુનિયર ઇજનેર અમિત કણસાગરાને સીધા જ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજમાં નિમણૂંકની ચર્ચા વિપક્ષના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી ત્યારે મીડિયાએ કેમેરા શરૂ કરતા મેયરના તુમાખી ભર્યા નિર્ણય સામે મીડિયા કર્મીઓ રોષે ભરાઈને એક સમયે સભાગૃહ બહાર જઈ ચૂક્યા હતા જ્યારે વિપક્ષ નેતા અલ્તાફ ખફીએ આ મુદ્દામાં મોટું ભ્રષ્ટાચાર થયો હોય મીડિયાને ટાળવા માટે મેયરા આવું વર્તન કરી રહ્યાનું જણાવતા મીડિયા કર્મીઓ ફરી સભાગૃહમાં કવરેજ માટે ગયા જે જનરલ બોર્ડ મળેલું હતું એમાં સાત એજન્ડા હતા ખાસ કરીને એક જમીનનો એજન્ડા હતો અને બીજો એજન્ડા હતો કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરવાનો તો શાંતિ રીત શાંતિમય બોર્ડ આવેલું તમામ સભ્યોને પ્રશ્નો તરી હતી એ પણ સાંભળ્યા અને એના પણ જવાબ બધીને આપ્યા અને સારી રીતે બોર્ડ હાઈલું આજે અને પાણીનો જે કંઈ પ્રશ્ન એક બે સભ્યોએ કીધું કે ભાઈ પાણી આપણે નર્મદાની લાઈન ક્યારેક ડેમેજ થતી હોય એટલે પાણી ક્યારેક મળવામાં પ્રોબ્લેમ થાય છે એ વાસ્તવિકતા છે પણ જામનગરની જનતા અને આપણે બધાએ જાણીએ છીએ કે નર્મદા આધારિત સંપૂર્ણ છીએ આપણે છતાં પણ આપણે કોઈ પાણીની એવી ગંભીર સમસ્યા નથી થઈ રાજ્ય સરકારની દીધ દ્રષ્ટિ અને વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શનથી આપણા મંત્રીશ્રીઓના સહયોગથી આપને પાણી મળે મળી રહીએ એ રીતે સરકારનું આયોજન છે વીસ તારીખથી પણ પાછું પાણી વધારી આપશે એટલે પાણીની કોઈ સમસ્યા રહેશે નહીં અને સફાઈનો એક બે પ્રશ્ન હતા તો સફાઈમાં પણ આપણે સારી રીતે કામ થાય એમના માટે અધિકારીઓને સતત તમે સંપર્કમાં હોઈ છીએ અને એની પાસેથી કામ લેવાનો પ્રયાસ કરીએ છીએ આજે એજન્ડામાં મુખ્ય જે કંઈ એજન્ડા હતા એ વિરોધ પક્ષે એક એજન્ડામાં વિરોધ કર્યો છે એન્જિનિયરની એન્જિનિયરની ભરતીમાં બાકીના બધામાં સંપૂર્ણ બહુમતીથી આજે બધા ઠરાવ પસાર કર્યા છે અને શ્રાવણી મેળાનું આયોજન દર વર્ષે થાય છે એ રીતે રાગ નાગમતી નદીમાં અને બીજું અહીંયા સાત રસ્તા પ્રદર્શન ગ્રાઉન્ડમાં એનું પણ આપણે આજે આયોજન કરવામાં આવ્યું છે અને એ પણ એજન્ડા મંજૂર કરવામાં આવ્યો છે એટલે સતત કવરેજ લેવાના કારણે લાઈવ કવરેજ આવતું હોય એવી એવીની અપેક્ષા હતી કે ભાઈ તમે વિઝ્યુઅલ લઈ અને પછી તમે સાઈડમાં ઊભા રહી જાઓ તો બોર્ડનું વ્યવસ્થિત સંચાલન થઈ શકે આટલો હેતુ હતો એવું મારા ધ્યાનમાં આવ્યું છે એટલે લાઈવ રેકોર્ડિંગનું આમ જોવા જઈએ તો વિધાનસભામાં તમે જોશો તો અહીંયા પણ મનાય છે આપણે તો આ બધી છૂટછાટ છે જ પણ થોડીક એવી પણ ફરિયાદ છે કે તમે તો ઇલેક્ટ્રિક મીડિયાવાળા જો પણ એવી પણ ફરિયાદ આવે છે કે ભાઈ અમારાથી સંખ્યા બોર્ડની અંદર પત્રકારોને વધી જાય છે અને અમે એનો સમાવેશ પૂરતો પૂરતી રીતે નથી કરી શકતા આવી સમસ્યા ઊભી થાય છે એટલે સાપ્તાહિક ના બધા જે પત્રકારો આવે છે એમાં પણ કંઈ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં આવે બધા મીડિયા વતી બધાએ સહ સહકાર આપો અમને તો એ ગાઈડલાઇન્સ નક્કી કરવામાં એટલા જ મુખ્ય પત્રકારો છે એ જ બોર્ડની અંદર પ્રવેશ કરે તો બાકીના જે કંઈક ગઈકાલે પત્રકાર અને સીધા આજે ભાગ લઈએ છીએ અમે તો એમ કંઈ સિનિયર લોકો તમે બધા છો તો એનાથી અમને કોઈથી વાંધો નથી જામનગર મહાનગરપાલિકાના લેગ્યુલર જનરલ બોર્ડમાં સૌથી પહેલાં તો બહુ દુઃખ વ્યક્ત કરું છું કે આજે પહેલીવાર આટલા વર્ષોથી આ જનરલ બોર્ડ ચાલે છે એમાં પત્રકાર તરીકે નિષ્ઠાવન જે પત્રકારો એની ભૂમિકા ભજવે છે વિરોધ પક્ષનો જે અવાજ છે એ લોકો સુધી પહોંચાડે છે એ બધા પત્રકારોનો જે આજે બોર્ડમાં મેરે અપમાન કર્યો છે એ ગ્રહમાં હું પણ ઉપસ્થિત હતો મેં પણ પત્રકારની વાત પત્રકારને વિઝ્યુઅલ ચાલુ રાખવાની વાત મેરને કરી છતાંય મેર એકના બે ના થયા એટલે હું પણ આ ગ્રહમાં ઉપ ઉપસ્થિત હતો એટલા માટે હું માફી માગું છું અને આવનારા દિવસોમાં આજે જ મેરના આ બાબતે અમે ઉગ્ર રજૂઆત કરશું કે ભાઈ વિરોધ પક્ષનો જે અવાજ છે એ લોકો સુધી કોઈ પહોંચાડતો હોય તો એકમાત્ર પત્રકારો પહોંચાડે છે એને જો તમે ગ્રહમાં ના આવવા દો તો આવું તો અંગ્રેજોના સમયમાં પણ નહોતું આજના ગ્રહમાં મેરે સાત એજન્ડાના બોર્ડમાં જે એજન્ડા આઇટમ નંબર સાત હતી એમાં ભૂગર્ભ શાખાના એન્જિનિયરને જે પ્રમોશન આપવા બાબતની જે દરખાસ્ત હતી એનો વિરોધ પક્ષે વિરોધ કર્યો છે એમાં ક્યાંક મોટો વહીવટ થયો હોય એનાથી સિનિયર એન્જિનિયરો પણ જામનગર મહાનગરપાલિકા પાસે છે છતાં એકમાત્ર એન્જિનિયરો આટલો પ્રેમ શું કામે અને આમાં જે કોલમ રાખી હતી કે દસ વર્ષનો ભૂગર્ભનો અનુભવ હોવો જોઈએ એ જામનગર મહાનગરપાલિકા પાસે એક જ અધિકારી છે જેના પાસે દસ વર્ષનો અનુભવ હોય ક્યાંય ભૂગર્ભની સ્કૂલ હોતી નથી ભૂગર્ભનો કોઈ કોલેજ હોતો નથી સિવિલ ઇન્જિનિયર હોય આઈએસઓ હોય આઈપીએસ આ બધાની ભણતર હોવી જોઈએ અને ભણતર પ્રમાણે ઇન્ટરવ્યૂ લેવો જોઈએ એની જગ્યાએ આ લોકોએ દસ વર્ષનો ભૂગર્ભનો અનુભવ માંગ્યો હતો એટલે આમાં સ્પષ્ટ દેખાય છે કે આમાં સત્તાધીશો પક્ષે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે એનો અમે વિરોધ કર્યો છે જામનગર શહેરમાં લાઇટ પાણી રોડ રસ્તા ગટર એક પણ બ્રાન્ચમાં કોન્ટ્રાક્ટર કામ કરવા રાજી નથી આજે અમે મેયરને ખુલ્લો ચેલેન્જ આપ્યો એની પાસે એના પણ જવાબ નહોતા કોન્ટ્રાક્ટરો કોઈ મહાનગરપાલિકા પાસે કામ કરવાવાળા નથી એક રૂપિયાનો પણ કામ એકે બ્રાન્ચમાં થતો નથી ના લાઇટ નથી ના ગટરના પાઇપ નથી વોટરવર્ક્સના પાઇપ નથી એ બાબતે પણ વિરોધ પક્ષે બહુ ઉગ્ર રજૂઆત કરી છેલ્લે અમે પાણી બાબતની રજૂઆત કરી હાઈપાવર કમિટીની માગણી કરી તો એક જ વાત આ લોકોના મોઢે હોય છે હર હંમેશ કે રાજ્ય સરકાર આપણે પાણી ઘટવાની દે રાજ્ય સરકાર આપણે પાણી ઘટવાની દે અરે ભાઈ જામનગર મહાનગરપાલિકા ઉપર પાણી પુરવઠા બોર્ડ એકસો ને ચોપન કરોડ રૂપિયા જેવી રકમ માગીએ છીએ ગમે ત્યારે રકમના લીધે પાણી બંધ થઈ જશે જામનગર તરસું રહેશે જામનગર પાસે કોઈ આયોજન નથી માત્ર રાજ્ય સરકારની વાતો કરી અને સિત્તેર એમએલડી પાણી રોજ આવે છે અને એકસો ને પાંત્રીસ એમએલડીની જરૂરિયાત છે જામનગરને દર ત્રણ દિવસે એકવાર પાણી મળે છે એનો પણ અમે વિરોધ કર્યો છે અને આવનારા દિવસોમાં અમે જામનગર શહેરની પ્રજાને સાથે રાખી પાણી રોડ રસ્તા ગટરને લાઇટ આ બધા જ પોગ્રામો દેવાના છે